ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 13ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. હવે આપણે જોયું કે C3 અને C4 પથ સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે અને અહીંયા પણ વર્ડ આવતો હતો પ્રકાશ શ્વસન. તો આજે આપણે ટોપિક 13.9 પ્રકાશ શ્વસન ફોટો રેસ્પિરેશન વિશે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, શ્વસન એટલે શું એ તો આપણને ખબર છે, તમારે 10મા ધોરણની અંદર પણ આવી ગયું હશે કે શ્વસન શું તે. તો મિત્રો, શ્વસનની પ્રક્રિયાની અંદર શું થાય છે? તો શ્વસનની પ્રક્રિયામાં જે આપણે ખોરાક લઈએ છીએ, જે ગ્લુકોઝ છે, એ ગ્લુકોઝનું કણાભસૂત્રની અંદર ઓક્સિજનની મદદ દ્વારા તેનું ઓક્સિડેશન થાય છે, ટૂંકમાં એનું દહન થાય છે અને એમાંથી આપણને એટીપી નામની શક્તિ મળે છે, તો એને શ્વસન કહે છે. પરંતુ મિત્રો, અહીંયા આવ્યું છે પ્રકાશ શ્વસન. તો હવે આપણે કહી શકીએ કે એવું શ્વસન કે જે પ્રકાશની હાજરીમાં થાય છે અને એ પાછું કણાભસૂત્રમાં નથી થતું, હરિતકણની અંદર થાય છે. મિત્રો, તો હરિતકણનું કામ શું છે? હરિતકણનું કામ તો પ્રકાશ સંશ્લેષણ કરવાનું છે અને વનસ્પતિની અંદર ખોરાક ઉત્પન્ન કરવાનું કામ છે, શર્કરા બનાવવાનું કામ છે. CO2 લીએ અને O2 વાતાવરણમાં છોડે. પરંતુ જ્યારે વનસ્પતિની અંદર પ્રકાશ શ્વસન થશે, એટલે કે હરિતકણ નામની અંગિકાની અંદર પ્રકાશની હાજરીમાં શ્વસન થશે, તો એને પ્રકાશ શ્વસન કહે છે. અને યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ પ્રકાશ શ્વસન થશે ત્યારે CO2 મુક્ત થશે અને O2નો ઉપયોગ વનસ્પતિ કરશે અને કોઈ પણ પ્રકારની ગ્લુકોઝ જેવી શર્કરા વનસ્પતિ બનાવશે નહીં. સમજાય છે? તો પ્રકાશ શ્વસન દરમિયાન શું થાય છે? વનસ્પતિ વાતાવરણનો ઓક્સિજન લેશે, કાર્બન ડાયોક્સાઇડ છૂટો કરશે અને કોઈ પણ શર્કરાનું નિર્માણ નહીં કરે. આમ મિત્રો, પ્રકાશ શ્વસન આપણે જોઈએ તો પ્રકાશ શ્વસન એક વ્યયકારક પ્રક્રિયા છે, એટલે કે એમાં વનસ્પતિની જે ઉર્જા છે તેનો વ્યય જ થાય છે, કારણ કે એના પરિણામે કોઈ જે નવું સંયોજન જ નથી બનતું એમ. તો આમ મિત્રો, કે જે આપણે જોયું કે પ્રકાશ સંશ્લેષણની અંદર જે જય સંશ્લેષણ તબક્કો છે, એ જય સંશ્લેષણ તબક્કામાં શું થાય છે? તો વાતાવરણનો CO2 છે તે RUBP સાથે જોડાય છે અને શું બનાવે છે? ફોસ્ફોગ્લિસરિક એસિડ C3ની અંદર બનાવે છે, બે અણુ બનાવે છે. કોઈ પણ હોય, C4 પથની અંદર એ જય સંશ્લેષણ તબક્કામાં એક પ્રોસેસ થાય છે ને. તો વાતાવરણનો CO2 RUBP સાથે જોડાય અને બે અણુ ફોસ્ફોગ્લિસરિક એસિડ PGA બનાવે છે. આ પ્રક્રિયાને કાર્બોક્સિલેશન કહે છે. એના માટે જવાબદાર ઉત્સેચક RUBP કાર્બોક્સાઇલેજ રુબિસ્કો ઉત્સેચક છે. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેજ ઉત્સેચક છે. આ ઉત્સેચક વિશ્વની અંદર વિપુલ માત્રામાં જોવા મળે છે, પ્રભાવી ઉત્સેચક છે, આપણને ખબર છે. પરંતુ મિત્રો, એની વિશિષ્ટતા શું છે કે તે સક્રિય સ્થાને, એટલે કે CO2 સાથે પણ જોડાઈ શકે છે અને O2ની સાથે પણ જોડાઈને સંયોજન બનાવી શકે છે. જ્યારે ઓક્સિજન વધારે માત્રામાં હશે ત્યારે તે ઓક્સિજન સાથે જોડાય અને ઓક્સિજિનેજ નામની પ્રક્રિયાનું નિર્માણ કરે છે, એટલે કે તે ઓક્સિજન ઉત્સેચક તરીકે વર્તે છે. અને જ્યારે CO2 હશે ત્યારે તે શું કરે છે કે CO2 સાથે જોડાઈને કાર્બોક્સિલેજ પ્રકારની પ્રક્રિયા છે તેનું નિર્માણ કરે છે. મિત્રો, અહીંયા જો કે ઉત્સેચક આપેલો છે RUBP, રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ, જે રુબિસ્કો ઉત્સેચક છે તે આપેલો છે. હવે આ રુબિસ્કો ઉત્સેચક છે તે તમે જુઓ કે બેઝ સાથે જોડાઈ શકે છે, CO2 સાથે પણ જોડાઈ શકે છે, O2 સાથે પણ જોડાઈ શકે છે. આ તમારા મગજમાં બેસી જશે એટલે તમને પ્રકાશ શ્વસન સમજાઈ જશે. અને આપણી બુકમાં આપેલું છે પરંતુ આ ફિગર તરીકે નથી આપેલું, તો તમે આ રીતે જરા ડ્રો કરી લેજો એટલે તમને શું થશે, એકદમ મગજમાં બેસી જશે. તો મિત્રો, આ RUBP છે, બરાબર, રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ છે. આ રુબિસ્કો નામનો ઉત્સેચક છે. હવે રુબિસ્કો ઉત્સેચકનું કામ શું છે? આપણને ખબર છે કે તે O2 સાથે પણ જોડાઈ શકે છે, CO2 સાથે પણ જોડાઈ શકે છે. તો જ્યારે મિત્રો વાતાવરણની અંદર CO2નું પ્રમાણ વધારે હશે ત્યારે આ રુબિસ્કો શું કરે છે? રુબિસ્કો ઉત્સેચક છે તે RUBP અને CO2ને જોડી અને કાર્બોક્સિલેશન કરાવે છે, આપણને ખબર છે. તો એ ક્યાં પ્રવેશે છે? કેલ્વિન ચક્રમાં પ્રવેશે છે. અને કેલ્વિન ચક્રમાં શું ઉત્પન્ન થાય છે?
ફોસ્ફોગ્લિસરેટ બને છે, આપણને ખબર છે ત્રણ કાર્બનવાળું ફોસ્ફોગ્લિસરેટ બને છે, અને એ ફોસ્ફોગ્લિસરેટના પરિણામે કેલ્વિન ચક્રની અંદર શું થાય છે, ઓક્સિજન મુક્ત થાય છે અને ફરી પાછું આપણને આરયુબીપી મળી જાય છે. પહેલાં આ એક આ વાળું સમજો કે આરયુબીપી છે એ રૂબિસ્કો ઉત્સેચકની મદદથી CO2 સાથે જોડાય 3-ફોસ્ફોગ્લિસરેટ બનાવે છે, કેલ્વિન ચક્ર શરૂ કરે છે, એના પરિણામે ઓટુ વાતાવરણમાં મુક્ત થાય છે અને આપણે આરયુબીપીનું પુનઃનિર્માણ થાય છે. તો આ પ્રક્રિયા ક્યારે થાય છે, ફોસ્ફોગ્લિસરેટ ક્યારે બને છે ત્રણ કાર્બનવાળો, કે જ્યારે રૂબિસ્કો ઉત્સેચક CO2 સાથે જોડાય છે ત્યારે. આ એક થઈ ગયું. હવે તો ઓટુ સાથે પણ જોડાઈ શકે છે, તો આ બાજુ આવી જાઉં જમણી બાજુ. તો આ રૂબિસ્કો ઉત્સેચક છે જ્યારે ઓટુ સાથે જોડાશે ત્યારે ઓક્સિજિનેશન નામની પ્રક્રિયા કરે છે. અહીંયા કાર્બોક્સિલેશનની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય, જ્યારે રૂબિસ્કો ઉત્સેચક ઓટુ સાથે જોડાશે ત્યારે તે શું કરે છે, ઓક્સિજિનેશન નામની પ્રક્રિયા કરે છે. તો રૂબિસ્કો ઓક્સિજન સાથે જોડાય, આરયુબીપી અને ઓક્સિજન સાથે જોડાય અને ઓક્સિજિનેશન નામની પ્રક્રિયા દ્વારા ફોસ્ફોગ્લાયકોલેટ બનાવે છે. અને આ ફોસ્ફોગ્લાયકોલેટ બે કાર્બનવાળું છે. કેટલા કાર્બનવાળું છે, બે કાર્બનવાળું છે ફોસ્ફોગ્લાયકોલેટ. એટલા માટે આ પથને જે પ્રકાશવર્ષની અંદર આ જ પ્રક્રિયા થાય છે, જ્યાં જમણી બાજુની જે પ્રોસેસ આપેલી છે ને એ જ થાય છે. એટલા માટે એને સી ટુ પથ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ફોસ્ફોગ્લાયકોલેટ છે એની અંદર આખું આ પથ આપણે જોશું ત્યારે આપણને ખબર પડશે કે એમાંથી એક CO2 બને છે અને હવે એ CO2 ત્યારબાદ કેલ્વિન ચક્રમાં પ્રવેશે છે. પરંતુ આ જે પ્રક્રિયા છે તે વ્યયકારક પ્રક્રિયા છે. કેવી રીતે વ્યયકારક છે તે આપણે જોઈએ. અહીંયા પણ કેલ્વિન ચક્ર તો થાય જ છે. જ્યાં ફોસ્ફોગ્લાયકોલેટ બને છે તે કેવું છે, બે કાર્બનવાળું છે. તો હવે આ મિત્રો તે બે રીતે જોડાઈ શકે છે તે આપણે જોઈ લીધું કે તે CO2 સાથે પણ જોડાઈ શકે છે, O2 સાથે પણ જોડાઈ શકે છે. જ્યારે રૂબિસ્કો CO2 સાથે જોડાશે ત્યારે ત્રણ કાર્બનવાળું ફોસ્ફોગ્લિસરેટ બનાવશે, જ્યારે તે ઓક્સિજન સાથે જોડાશે ત્યારે બે કાર્બનવાળું ફોસ્ફોગ્લાયકોલેટ બનાવશે, જ્યારે તે CO2 સાથે જોડાશે ત્યારે કેલ્વિન ચક્ર શરૂ કરશે, જ્યારે તે ઓક્સિજન સાથે જોડાશે ત્યારે પ્રકાશ શ્વસન શરૂ કરશે. તો આટલું જરાક નોટ કરી લેજો. હવે આપણે બુકમાં જોઈએ કે ચાલો આપણે એક બીજી પ્રક્રિયા પ્રકાશ શ્વસનને જાણવાનો પ્રયત્ન કરીએ. એટલે કે હવે આપણે એક બીજી પ્રક્રિયા ભણવાની છે પ્રકાશ શ્વસન. તો જે C3 અને C4 વનસ્પતિમાં રહેલા મહત્વના ભેદને સ્પષ્ટ કરે છે. એટલે કે જે C3 અને C4 વનસ્પતિની અંદર શું તફાવત છે તે તફાવતને શું કરે છે, તે અલગ કરે છે. તો પ્રકાશ શ્વસન સમજવા માટે આપણે કેલ્વિન પરિપથનો પ્રથમ તબક્કો અથવા તો CO2ના સ્થાપનના પ્રથમ તબક્કાના વિષયમાં કેટલીક વધારે જાણકારી મેળવવી પડે. તો આપણે પ્રકાશ શ્વસન સમજવું છે તો એના માટે કેલ્વિન ચક્ર છે, તો કેલ્વિન ચક્રની આપણને ખબર હોવી જોઈએ. અને કેલ્વિન ચક્રનો પણ પહેલો તબક્કો, પ્રથમ તબક્કો કે જ્યાં શું થાય છે, CO2નું સ્થાપન થાય અને જ્યાં પ્રથમ સ્થાયી મધ્યસ્થી નિપજ બને છે ત્રણ કાર્બનવાળું ફોસ્ફો ઇનો જે ફોસ્ફો ગ્લિસરિક એસિડ છે તે બને છે તે. તો હવે અહીંયા મિત્રો કે જોઈએ તો આ તે પ્રક્રિયા છે કે જેમાં આરયુબીપી કાર્બન ડાયોક્સાઇડની સાથે સંયોજાઈને 3PG એટલે કે ફોસ્ફોગ્લિસરિક એસિડના બે અણુનું નિર્માણ કરે છે. અને આ સમગ્ર પ્રક્રિયા છે તે રિબ્યુલોજ રૂબિસ્કો ઉત્સેચક દ્વારા ઉદ્દીપન પામે છે. તો આપણને ખબર છે, આટલું તો આપણે જાણીએ છીએ કે આરયુબીપી વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય છે રૂબિસ્કો ઉત્સેચકની મદદથી અને એના પરિણામે ત્રણ કાર્બનવાળા ફોસ્ફોગ્લિસરિક એસિડના બે અણુનું નિર્માણ થાય છે. આ પ્રથમ તબક્કો કેલ્વિન સાયકલનો છે. આટલું ક્લિયર મિત્રો. શું થાય છે, કેલ્વિન સાયકલની અંદર આરયુબીપી છે પાંચ કાર્બનવાળી કિટોજ શર્કરા વાતાવરણના CO2 સાથે જોડાય છે રૂબિસ્કો ઉત્સેચકની મદદ વડે, ફોસ્ફોગ્લિસરિક એસિડવાળું ત્રણ કાર્બનિક સંયોજનના બે અણુ બનાવે છે. તો આ કેલ્વિન સાયકલનો પ્રથમ તબક્કો છે. તો રૂબિસ્કો ઉત્સેચક વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં મળતો ઉત્સેચક છે. તમને આશ્ચર્ય થશે કે કેમ. તો હવે આપણે નવમા પ્રકરણની અંદર પણ જોઈ ગયા છીએ, અહીંયા પણ આવ્યું કે વિશ્વમાં પ્રભાવી ઉત્સેચક વિપુલ પ્રમાણમાં મળતો ઉત્સેચક કયો છે, રૂબિસ્કો નામનો ઉત્સેચક છે. અહીંયા સમગ્ર જીવસૃષ્ટિની વાત થાય છે, પ્રાણી સૃષ્ટિની વાત થતી નથી. તો સમગ્ર જીવસૃષ્ટિની અંદર મિત્રો પ્રભાવી ઉત્સેચક તરીકે રૂબિસ્કો ઉત્સેચક છે. અને આપણને પાછો પ્રશ્ન પણ થાય કે શા માટે આ રૂબિસ્કો ઉત્સેચક છે તે આટલો પ્રભાવી છે.
પ્રશ્ન તો આપણને થવો જ જોઈએ કે જે રૂબિસ્કો ઉત્સેચક છે તે શા માટે આટલો પ્રભાવી છે. તો હવે અહીંયા આપણે જોઈએ તો મિત્રો, અહીંયા જરાક તમે નોટ કરી લેજો કે પ્રાણી સૃષ્ટિની અંદર કોલેજન મુખ્ય પ્રભાવી છે અને વનસ્પતિ સમગ્ર જીવસૃષ્ટિની વાત કરીએ તો રૂબિસ્કો પ્રભાવી છે. તો એનું લક્ષણ શું છે? તો એનું લક્ષણ એ છે કે સક્રિય સ્થાને CO2 અને O2 બંને જોડાઈ શકે છે. કે જ્યારે રૂબિસ્કો ઉત્સેચક સક્રિય હશે, તેનું સક્રિય સ્થાન આપણને ખબર છે, એક્ટિવ સાઇટ. ઉત્સેચકની ક્રિયાવિધિને યાદ કરો તો આ એનું સક્રિય સ્થાન છે. અહીંયા CO2 પણ જોડાઈ શકે છે અને O2 પણ જોડાઈ શકે છે, એટલા માટે તેને રૂબિસ્કો કહે છે. એટલા માટે એને શું કહે છે? રૂબિસ્કો કહે છે. કાર્બોક્સિલેજ ઓક્સિજિનેજ. ઓકે, શું તમે વિચારી શકો છો કે આ કેવી રીતે સંભવિત છે? તો હવે આપણને પ્રશ્ન થાય કે આ કેવી રીતે થતું હશે? કાર્બન ડાયોક્સાઇડ એરી જોડાઈ જાય અને ઓક્સિજન એરી જોડાઈ જાય, તો એના માટે શું હોવું જોઈએ? કે રૂબિસ્કોને O2 કરતાં CO2 પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. એટલે જુઓ કે કેવું થાય કે ત્રણ બેન્ડ પાણી હોય તેમાં બે બેન્ડ પાણી વધારે ભળતું હોય અને એકને ઓછું ભળતું હોય. આમ છે તો ત્રણેય બેન્ડ પાણી એકા બીજીને અંદરોઅંદર ભરતું હોય, પરંતુ બેનું કોમ્બિનેશન વધારે હોય. તો અહીંયા પણ એવું જ છે કે આ રૂબિસ્કો છે ને તે CO2 આયરેને શું છે? વધારે આકર્ષણ છે. પરંતુ જે બેને વધારે ભળતું હોય એમાંથી જો પેલી એક ન આવી હોય તો ઓલી જે બે હોય છે એ શું થાય છે? બે આયરે હરીમળને રહે છે. તો અહીંયા પણ આવું છે કે રૂબિસ્કોને વધારે તો CO2 જ ગમે છે, પરંતુ જો CO2 ન હોય તો એ કોની આયરે વયો જાય છે? ઓક્સિજનની આયરે વયો જાય છે. તો રૂબિસ્કો ઉત્સેચક છે તેને ઓક્સિજન કરતાં CO2 પ્રત્યે કેવું હોય છે? આકર્ષણ વધારે હોય છે. કે કલ્પના કરો કે જો આવું ન થતું હોત તો શું થાય? આવું ન થાત કે જો રૂબિસ્કોને CO2 સાથે આકર્ષણ વધારે ન હોત તો મિત્રો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જ ન થાત, કેમકે મેઇન રૂબિસ્કો ઉપર જ આધાર છે. તો હવે શું થાય છે કે આ જોડાણ ક્ષમતા સ્પર્ધાત્મક હોય છે. એટલે કે આની અંદર પણ શું જોવા મળે છે? સ્પર્ધા જોવા મળે છે. શું સ્પર્ધા હોય છે? O2 અથવા CO2 તેમાંથી ઉત્સેચક સાથે કોણ જોડાશે તેનો આધાર તેમની સાપેક્ષ સાંદ્રતા પર રહેલો છે. મોસ્ટ IMP. પહેલાં શું આવ્યું કે રૂબિસ્કો ઉત્સેચક છે તે O2 સાથે જોડાઈ શકે છે, એના સક્રિય સ્થાને અને CO2 પણ જોડાઈ શકે છે, બે જોડાઈ શકે છે. બીજું શું આવ્યું કે રૂબિસ્કો ઉત્સેચક છે તેને O2 કરતાં CO2 આયરે આકર્ષણ વધારે છે, એટલે કે તે CO2 આયરે વધારે પ્રમાણમાં બાઇન્ડ થઈ છે. એકદમ CO2 હશે એટલે તે ઝડપથી જોડાઈ શકશે O2ની કમ્પેરિઝનમાં. હવે શું આવ્યું કે એ જોડાણ માટે સ્પર્ધા થાય છે. રૂબિસ્કોની સાથે ઓક્સિજન જોડાશે કે CO2 જોડાશે, કોણ જોડાશે એના માટે શું થાય છે? સ્પર્ધા થાય છે. હવે કોણ જોડાશે એનો આધાર કેની ઉપર રહેલો છે? સાપેક્ષ સાંદ્રતા ઉપર રહેલો છે. કોની સાપેક્ષ સાંદ્રતા? O2 અને CO2ની. જો ઓક્સિજનની સાપેક્ષ સાંદ્રતા એટલે કે ઓક્સિજનની સાંદ્રતા વધારે હશે તો રૂબિસ્કો એની સાથે જોડાઈ જશે, અને CO2ની સાંદ્રતા વધારે હશે તો એ કેની સાથે જોડાશે? CO2ની સાથે જોડાશે. આટલું ક્લિયર. હવે આગળ આપણે જોઈએ કે પ્રકાશ શ્વસન શું છે. તો એના વિશે આપણે કહીએ કે પ્રકાશ શ્વસન એટલે કે જે શ્વસન હરિતકણમાં અને પ્રકાશની હાજરીમાં થાય છે તેને પ્રકાશ શ્વસન કહે છે. તો આગળ આપણે જોવાનું છે. તો જોઈએ તો C3 વનસ્પતિમાં કેટલાક O2 રૂબિસ્કોની સાથે જોડાય છે. હવે C3 વનસ્પતિની અંદર રૂબિસ્કો ઉત્સેચક ક્યાં આવેલો છે? મધ્યપર્ણના કોષમાં આવેલો છે. તો મધ્યપર્ણનો કોષ તો O2 અને CO2 બંને માટે કેવો છે? પ્રવેશશીલ છે. તો મધ્યપર્ણના કોષની અંદર O2 હાજર હશે તો રૂબિસ્કો ઉત્સેચક કેની સાથે જોડાઈ જશે? O2ની સાથે જોડાઈ જશે. આથી CO2ના સ્થાપનમાં ઘટાડો થાય છે, શર્કરા નહીં બને, કેલ્વિન ચક્ર પણ નહીં થાય. ઓકે, તો અહીં પ્રકાશ શ્વસનમાં RuBP 3-ફોસ્ફોગ્લિસરિક એસિડના બે અણુમાં પરિવર્તિત થવાને બદલે ઓક્સિજન સાથે સંયોજાય પરિપથમાં 1-ફોસ્ફોગ્લિસરેટનો 3-કાર્બનયુક્ત અણુ અને 1-ફોસ્ફોગ્લાયકોલેટના અણુનું નિર્માણ કરે છે. બરાબર સમજો મિત્રો કે જો એની પાસે જો RuBP છે એને CO2 મળશે તો રૂબિસ્કો ઉત્સેચક CO2ની સાથે જોડાશે તો કેટલા કાર્બન બની ગયા? 6 કાર્બન બની ગયા. તો એના પરિણામે ફોસ્ફોગ્લિસરિક એસિડના બે અણુ બને છે 3-3 કાર્બનવાળા, પરંતુ અહીંયા તો 5 જ કાર્બન બને છે કારણ કે CO2 નથી જોડાયું, ઓક્સિજન જોડાય છે. તો ઓક્સિજન જોડાય છે તો RuBP ના 5 જ કાર્બન રહે છે, 6ઠો કાર્બન આવતો જ નથી.
તો એના કારણે શું બને છે, એક ત્રણ કાર્બનવાળું સંયોજન બને છે અને બીજું બે કાર્બનવાળું સંયોજન બને છે. તો જ્યારે પ્રકાશ શ્વસન થતું હશે હરિતકણની હાજરીમાં, પ્રકાશની હાજરીમાં જે શ્વસન થાય એને પ્રકાશ શ્વસન કહીએ. એની અંદર શું થાય છે કે RuBP છે એ ઓક્સિજન સાથે જોડાશે, ત્યારે ફોસ્ફોગ્લિસરિક એસિડ છે તેના બે અણુ બનતા નથી. અહીંયા કીધું છે કે ત્રણ કાર્બનવાળા ફોસ્ફોગ્લિસરિક એસિડના બે અણુ નથી બનતા, એના બદલે શું થાય છે તો ઓક્સિજન સાથે રૂબિસ્કો જોડાય છે અને એ પરિપથની અંદર ફોસ્ફોગ્લિસરેટ, આ ફોસ્ફોગ્લિસરેટનું ત્રણ કાર્બનવાળું અણુ છે તો આ ફોસ્ફોગ્લિસરેટનું એક અણુ બને છે અને બીજું બને છે ફોસ્ફોગ્લાઇકોલેટ. તો આ ફોસ્ફોગ્લાઇકોલેટ શું છે, બે કાર્બનવાળું છે, ટોટલ થઈ ગયા ને પાંચ. હવે મિત્રો કે તમને પ્રશ્ન થાય કે ફોસ્ફોગ્લિસરેટ અને ફોસ્ફોગ્લિસરિક એસિડ, તો આમ તો જોવા જઈએ તો મિત્રો બંને આમ સમાન જ છે કે જે ફોસ્ફોગ્લિસરેટ અને ફોસ્ફોગ્લિસરિક એસિડના આણ્વીય સૂત્ર સમાન છે પરંતુ એના બંધારણીય સૂત્ર અલગ છે, ફોસ્ફોગ્લિસરેટ અને ફોસ્ફોગ્લિસરિક એસિડ. તો મિત્રો અહીંયા તમને જરાય આડાઅવળું કન્ફ્યુઝન ન થાય હું હજી એકવાર કહું છું કે જે કેલ્વિન ચક્ર છે તે કેલ્વિન ચક્રની અંદર CO2નું સ્થાપન થઈ અને પ્રથમ જે સ્થાયી નિપજ બને છે તે ત્રણ કાર્બનવાળું ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો ફોસ્ફોગ્લિસરેટ છે, જ્યારે C4 પથની અંદર ફોસ્ફોઇનોલ પાયરુવેટ આવે છે PEP. એટલા માટે કહું છું કે આ બધા શબ્દ એકબીજાથી આડાઅવળા ના થઈ જાય. C3ની અંદર PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ, C4માં ફોસ્ફોઇનોલ પાયરુવેટ કે જે પ્રથમ ગ્રાહી કાર્બન છે તે, અને અહીંયા પ્રકાશ શ્વસનની અંદર આવે છે ફોસ્ફોગ્લાઇકોલેટ. ઓકે, તો ફોસ્ફોગ્લિસરેટના ત્રણ કાર્બનવાળું એક અણુ બને છે ફોસ્ફોગ્લિસરેટનો અને બીજો અણુ બને છે ફોસ્ફોગ્લાઇકોલેટનો. તો ફોસ્ફોગ્લાઇકોલેટની અંદર કેટલા કાર્બન છે, બે કાર્બન છે. હવે પ્રકાશ શ્વસનના પરિપથમાં શર્કરા કે ATPનું સંશ્લેષણ થતું નથી, અહીંયા પ્રકાશ શ્વસન થાય છે તો અહીંયા શર્કરા નથી બનતા અને ATP પણ બનતી નથી, પરંતુ તેના પરિણામ સ્વરૂપે તેમાં ATPના ઉપયોગની સાથે CO2 પણ મુક્ત થાય છે. હવે ATP બનતું નથી પરંતુ શું થાય છે, ATPનો ઉપયોગ થાય છે અને ATPના ઉપયોગની સાથે એમાં CO2 મુક્ત થાય છે અને આ પ્રકાશ શ્વસન પરિપથમાં ATP કે NADPHનું સંશ્લેષણ થતું નથી, એટલે કે નિર્માણ નથી થતું. એટલા માટે આ પ્રકાશ શ્વસન કેવી પ્રક્રિયા છે, વ્યયકારક પ્રક્રિયા છે, એટલે કે અહીંયા ATP અને NADPHનો ઉપયોગ થાય છે એટલા માટે આ જે પ્રક્રિયા છે તે વ્યયકારક છે, એટલે કે વનસ્પતિની અંદર એની ઉર્જાનો વ્યય કરે છે. હવે આગળ જોઈએ કે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી, ખબર છે આપણને શું કામ નથી થતું, કારણ કે તે એવું તંત્ર ધરાવે છે કે જે ઉત્સેચકના સ્થાને CO2ની સાંદ્રતા વધારી દે છે. યાદ કરો પુલકંચુકીય કોષ, પુલકંચુકીય કોષની અંદર રૂબિસ્કો ઉત્સેચક આવેલો છે, છેલ્લો બીજો કોષ રૂબિસ્કો ઉત્સેચક પુલકંચુકના કોષમાં જોવા મળે છે. પુલકંચુકના કોષની અંદર CO2ની સાંદ્રતા જ વધારે છે, ઓક્સિજન અંદર છે જ નહીં, તો અહીંયા પ્રકાશ શ્વસન જોવા મળતું નથી. એવું ક્યારે થાય છે, તો એવું ત્યારે જ થાય છે કે જ્યારે મધ્યપર્ણમાંથી C4 એસિડ પુલકંચુકીય કોષમાં વિઘટન પામીને CO2 મુક્ત કરે છે. મધ્યપર્ણા કોષોમાંથી જે C4 મેલિક એસિડ પુલકંચુકીય કોષમાં આવે છે તેનું ડીકાર્બોક્સિલેશન થાય છે અને CO2 મુક્ત થાય છે અને પરિણામ સ્વરૂપે CO2ની અંતકોષીય સાંદ્રતા વધતી જાય છે, એટલે કે કોષની અંદર અંતકોષીય કોષની અંદર CO2ની સાંદ્રતામાં શું થાય છે, વધારો થાય છે અને તેનાથી એ સુનિશ્ચિત થાય છે કે રૂબિસ્કો કાર્બોક્સિલેજ વધારે કાર્ય કરે છે. તો એના કારણે આપણે કહી શકીએ કે C4 વનસ્પતિની અંદર રૂબિસ્કોની અંદર જે કાર્બોક્સિલેજ ઉત્સેચક છે, એટલે કે ત્યાં તે કાર્બન ડાયોક્સાઇડ સાથે સંયોજાય અને શું કરે છે, વધારે પ્રમાણમાં કાર્ય કરે છે અને ત્યાં ઓક્સિજિનેજ સ્વરૂપની તેની પ્રક્રિયાને ન્યૂનતમ કરે છે, એટલે કે ઓછી કરી દે છે, કારણ કે એ કોષની અંદર એને ઓક્સિજન મળતો જ નથી. ઓક્સિજન મળે તો એને પ્રકાશ શ્વસનનું ઓલું થાય ને, કે પ્રકાશ શ્વસન ત્યાં થઈ શકે, તો ઓક્સિજન જ નથી મળતો તો રૂબિસ્કો ઓક્સિજન સાથે જોડાઈ શકતો જ નથી. હવે તમે જાણો છો કે C4 વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થતું નથી,
તો હવે આપણને ખબર પડી જાય કે સી ફોર વનસ્પતિમાં શું નથી થતું, પ્રકાશ શ્વસન ફોટો રેસ્પિરેશન થતું નથી. હવે સંભવત તમે સમજી ગયા હશો કે આ વનસ્પતિઓમાં ઉત્પાદકતા તેમજ ઉત્પાદન કેમ વધારે સારું હોય છે. તો હવે આપણને ખબર પડી ગઈ હશે કે સી ફોર વનસ્પતિની અંદર ઉત્પાદકતા ઉત્પાદન શું છે, સારું છે સી થ્રી કરતાં. શા માટે? તો એને પ્રકાશ શ્વસન ત્યાં ગેરહાજર છે એટલા માટે. અને એ ઉપરાંત આવી વનસ્પતિઓ ઊંચા તાપમાનની સામે પણ શું કરે છે, સહિષ્ણુતા દર્શાવે છે કે તાપમાન ઊંચું હશે તો પણ એનો સામનો કરી શકશે સી ફોર વનસ્પતિઓ. તો ઉપરોક્ત પરિચર્ચાને આધારે શું તમે તે વનસ્પતિઓની તુલના કરી શકો છો કે જેઓ સી થ્રી અને સી ફોર પરિપથ દર્શાવે છે? તો આપણને કોષ્ટક આપેલું છે જે તમારા સ્વ અધ્યયન માટે છે કે જેની અંદર બાજુમાં સૂચના આપેલી છે. તો એ આપણે કોષ્ટક પછી જોઈએ, એ પહેલાં આપણે અહીંયા સુધીની માહિતી મેળવી લઈએ પૂરી કરી લઈએ પ્રકાશ શ્વસન વિશેની. તો એની આપણે થોડું ઘણું એક્સ્ટ્રા છે જે આપણે જોઈએ કે પ્રકાશ શ્વસનની અંદર હકીકતમાં કઈ પ્રોસેસ થાય છે તે. તો હવે મિત્રો અહીંયા આપેલી છે ત્રણ અંગિકા. પ્રકાશ શ્વસનની અંદર ત્રણ અંગિકા શું કરે છે, ભાગ ભજવે છે. સ્ક્રીનશોટ પાડી લેજો અને બુકની અંદર શક્ય હોય તો તમે લખી લેજો, ડ્રો કરી લેજો. કેમ કે આ વસ્તુ આપણે બુકની અંદર ભલે આપેલી નથી પણ વર્ણનમાં આપેલી છે એટલે પ્રશ્ન આવી શકવાની સંભાવના છે કે પ્રકાશ શ્વસનમાં કેટલી અંગિકા ભાગ લે છે. ત્રણ અંગિકા ભાગ લે છે, હરિતકણ, ત્યારબાદ પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર. તો હવે આપણે જોઈએ કે જે શ્વસન હરિતકણમાં થતું હોય અને પ્રકાશની હાજરીમાં થાય તેને પ્રકાશ શ્વસન કહે છે. હવે આ પ્રક્રિયામાં શું થાય છે કે સૌ પ્રથમ ઓ ટુ, અહીંયા જો કે જ્યાં જ્યાં કર્સર જાય છે ત્યાં તમારી નજર નાખતા જાજો કે ઓ ટુ છે, વાતાવરણના ઓ ટુ છે, તે RuBP 5 કાર્બનવાળી રિબ્યુલોજ 1,5-ડાયફોસ્ફેટ નામની કીટોજ શર્કરા સાથે જોડાય છે, ઓક્સિજન સાથે જોડાય. અને કઈ પ્રક્રિયા થાય છે, ઓક્સિજિનેજ નામની પ્રક્રિયા થાય છે. તો એના પરિણામે ફોસ્ફોગ્લાયકોલેટ 2 કાર્બનવાળું એકાણું બનાવે છે અને 3 કાર્બનવાળું ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે. થઈ ગયા 5 કાર્બન, 3 × 2 = 5. તો અહીંયા પણ કેટલા હતા, RuBP 5 હતા. આટલું ક્લિયર. હવે શું થાય છે કે જે આ ફોસ્ફોગ્લિસરિક એસિડ છે તે ફોસ્ફોગ્લિસરિક એસિડ કેલ્વિન ચક્રની અંદર વપરાઈ જાય છે, એટલે કે તેનો ઉપયોગ કેલ્વિન ચક્રમાં થાય છે ફોસ્ફોગ્લિસરિક એસિડનો. હવે જે આ ફોસ્ફોગ્લાયકોલેટ છે એ ફોસ્ફોગ્લાયકોલેટનું શું થાય છે, વિફોસ્ફોરીકરણ થાય છે. એટલે કે વિફોસ્ફોરીકરણ થશે એટલે તમે જુઓ કે એમાંથી એક ફોસ્ફેટ દૂર થાય છે, એ ફોસ્ફેટ દૂર થાય છે અને શું બને છે, ગ્લાયકોલેટ બને છે. હવે આટલું બની ગયું. તો આટલી પ્રોસેસ ક્યાં થાય છે, હરિતકણમાં થાય છે. હવે ગ્લાયકોલેટ હરિતકણમાંથી બહાર જાય છે, હરિતકણમાંથી બહાર જઈ અને બીજી અંગિકા પેરોક્સિઝોમ નામની અંગિકાની અંદર પ્રવેશે છે. તો આ પેરોક્સિઝોમની અંગિકામાં પ્રવેશે છે તો અહીંયા શું થાય છે, તો આ ગ્લાયકોલેટ છે ને તેનું ઓક્સિડેશન થાય છે અને એ ગ્લાયકોલેટનું ઓક્સિડેશન થવાને પરિણામે ગ્લાયકોક્ઝાઇલેટ બને છે અને અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે. ગ્લાયકોલેટનું ઓક્સિજન થશે, ઓક્સિડેશન થશે, ગ્લાયકોક્ઝાઇલેટ બને છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે. હવે એ ગ્લાયકોક્ઝાઇલેટ છે તો કેમાં ફેરવાય છે, ગ્લાયસિનની અંદર જે ગ્લાયસિન નામનું સર્જન થાય છે એની અંદર તે વપરાય છે. હવે એ ગ્લાયસિન છે તે પાછું પેરોક્સિઝોમાંથી બહાર નીકળી જાય છે. પેરોક્સિઝોમાંથી બહાર નીકળીને કઈ અંગિકામાં આવે છે, અહીંયા જુઓ કણાભસૂત્રની અંગિકામાં આવે છે. હવે અહીંયા એ ગ્લાયસિનનું શું થાય છે, આ 2 કાર્બનવાળું જ છે. તો હવે આ 2 કાર્બનવાળું જે ગ્લાયસિન છે એના 2 અણુ એકબીજા સાથે જોડાય છે અને 3 કાર્બનનો શેરીન અણુ બનાવે છે. હવે મિત્રો અહીંયા કેવી રીતે શક્ય છે, તો આવા ઘણા બધા ગ્લાયસિન અણુ તો હશે જ ને, આખી પ્રોસેસ થતી હશે. તો એનું કાંઈ એવું મિનિંગ નહીં કે ખાલી એક એક જ અણુ બધા એના હાજર હશે. તો અહીંયા કણાભસૂત્રની અંદર ગ્લાયસિનના અણુ શું હશે કે વધારે હશે. તો અહીંયા શું થાય છે કે ગ્લાયસિનના 2 અણુ એકબીજા સાથે જોડાઈ જાય છે અને આ ગ્લાયસિનની અંદર કેટલા કાર્બન છે, 2 કાર્બન છે. તો અહીંયા આવા ઘણા બધા ગ્લાયસિન અણુ હશે તો 2 ગ્લાયસિન અણુ એકબીજા સાથે જોડાઈ જાય છે તો એક 3 કાર્બનવાળું અણુ બનાવે છે શેરીન. તો હવે 4 કાર્બન હતા ને, એક ગ્લાયસિનની અંદર 2 કાર્બન ને બીજા ગ્લાયસિનમાં 2 કાર્બન, તો આ 2 ગ્લાયસિન એકબીજા સાથે જોડાશે તો 3 કાર્બનવાળું શેરીન બન્યું. તો એના પરિણામે CO2 શું થાય છે, મુક્ત થાય છે,
એટલે કે એક્સ CO2 મુક્ત થાય છે અને એની સાથે સાથે NH3 પણ મુક્ત થાય છે. તો આ દરમિયાન મિત્રો કે જ્યારે બે કાર્બનવાળા બનેલા ગ્લાયસીનના બે અણુ એકબીજા સાથે જોડાશે ત્યારે ત્રણ કાર્બનવાળો એક સેરીનનું અણુ બનાવે છે. એ દરમિયાન CO2 મુક્ત થાય છે અને NAD છે તેમાંથી NADHનું નિર્માણ થાય છે. હવે અહીંયા શું થાય છે, આટલું બની ગયું. હવે આ સેરીન છે ને તે કણાભસૂત્રમાંથી પાછો બહાર નીકળી જાય છે અને ફરીથી ક્યાં પ્રવેશે છે, પેરોક્સિઝોમ નામની અંગિકામાં પ્રવેશે છે. હવે પેરોક્સિઝોમની અંગિકામાં પ્રવેશે છે તો અહીંયા એવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને રાસાયણિક પ્રક્રિયાને પરિણામે તે ગ્લિસરેટમાં ફેરવાય છે. તો અહીંયા સેરીન છે તે હાઇડ્રોક્સીપાયરુવેટમાં ફેરવાય છે. હાઇડ્રોક્સીપાયરુવેટમાંથી ફેરવાઈને ત્યારબાદ એમાં NADH2 છે તે વપરાય છે, જો અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ તે ગ્લિસરેટમાં ફેરવાય છે. હવે ગ્લિસરેટ છે તે પાછો પેરોક્સિઝોમાંથી બહાર નીકળીને ક્યાં પ્રવેશે છે, હરિતકણમાં પાછો પ્રવેશી જાય છે. હરિતકણમાં પાછો પ્રવેશી અને તે શું કરે છે, ત્યાં તેનું ફોસ્ફરીકરણ થાય છે. ફોસ્ફરીકરણ થશે એટલે ATPની જરૂરિયાત પડે છે. તો ATPમાંથી ADP બની જાય છે, એક ATP અહીંયા વપરાણું અને ત્યારબાદ તે કેમાં ફેરવાય છે, PGA એટલે કે ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય છે. અને હવે જે આ PGA છે, ફોસ્ફોગ્લિસરિક એસિડ છે, તે ક્યાં પ્રવેશે છે, કેલ્વિન ચક્રમાં પ્રવેશે છે. તો આ મિત્રો કે જે આ સેરીન છે, અહીંયા સેરીનના નિર્માણ દરમિયાન શું થાય છે કે કણાભસૂત્રની અંદર આ એક અણુ CO2 છે તે મુક્ત થયો છે. તો હવે આ CO2નું પુનઃસ્થાપન થવું જોઈએ એમ છે. તો આમ RUBP નું જે ઓક્સિજિનેશન છે એના સ્થાને આ ઓક્સિજિનેશન થાય છે. તો એના કારણે જે આપણે કાર્બન ડાયોક્સાઇડ ગુમાવીએ છીએ એના 75% કાર્બન ડાયોક્સાઇડ તો આપણને મળી જાય છે, પુનઃપ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ 25% કાર્બન ડાયોક્સાઇડ છે તે આવી રીતે CO2ના એક અણુ સ્વરૂપે શું પામે છે, વ્યય પામે છે. તો આ મિત્રો અહીંયા 75% કાર્બન ડાયોક્સાઇડની પુનઃપ્રાપ્તિ થાય છે. પરંતુ એક કાર્બનનું અણુ છે જ્યારે શેરીનું અણુ બને છે ત્યારે શું થઈ જાય છે, વ્યય થાય છે. તો 25% કાર્બન વ્યય પામે છે. તો જ્યારે મિત્રો તીવ્ર પ્રકાશની હાજરી હશે, ઓક્સિજન છે તે વધારે હશે, CO2 ઓછું હશે, CO2ની પ્રાપ્તિ અપૂરતી હશે, ત્યારે પ્રકાશ શ્વસન એક રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે. પ્રકાશ તીવ્ર છે, CO2 ઓછું છે, ત્યારે ભલે તે વ્યયકારક પ્રક્રિયા છે પરંતુ રક્ષણ આપતી પણ પ્રક્રિયા છે. અને અપૂરતા CO2માં જે શોષાયેલી પ્રકાશ શક્તિ છે તેનો આવી રીતે પૂરેપૂરો ઉપયોગ થાય અને જે વધારાની શક્તિ છે તે ફોટો ઓક્સિડેશન પ્રેરી અને વનસ્પતિ છે તેને હાનિ પહોંચાડી શકે છે. કેવી રીતે, તો જો મિત્રો પ્રકાશ વધારે હોય ને તો હરિતકણનું ઓક્સિડેશન થઈ જાય, હરિતકણનું વિઘટન થઈ જાય. પ્રકાશની તીવ્ર હાજરી હોય ને ત્યારે તો આ પ્રકાશ શ્વસન તેની સામે રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે. આપણને પ્રશ્ન થાય કે પ્રકાશ શ્વસન વ્યયકારક તો છે પરંતુ એની સાથે સાથે વનસ્પતિની અંદર રક્ષણાત્મક ભૂમિકા પણ ભજવે છે. કેવી રીતે, તો ઓક્સિજન અપૂરતો હશે અને તીવ્ર પ્રકાશ હશે તો ત્યારે શું થશે, હરિતકણનું ફોટો ઓક્સિડેશન થઈ જશે. પરંતુ એવું થતું નથી, ફોટો ઓક્સિડેશન છે તેનાથી વનસ્પતિ છે તે હાનિ પહોંચાડે છે, ફોટો ઓક્સિડેશન વનસ્પતિને, અને એના કારણે જે પ્રકાશ શ્વસન છે એની સામે રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે. આમ C3 વનસ્પતિઓની અંદર કેટલાક O2 છે તે રુબિસ્કો નામના ઉત્સેચક સાથે જોડાય છે, CO2ના સ્થાપનમાં ઘટાડો થાય છે. C4 વનસ્પતિની અંદર આવું પ્રકાશ શ્વસન થતું નથી, એનું કારણ આપણને ખબર છે કે એની પાસે એવી કાર્યપદ્ધતિ છે કે ઉત્સેચકીય સ્થાને CO2 છે તેની સાંદ્રતામાં વધારો થાય છે. એના કારણે આપણે નક્કી કરી શકીએ કે રુબિસ્કોનું કાર્ય છે તે કાર્બોક્સાઇલેટ તરીકેનું વધારે છે, લઘુત્તમ કાર્ય છે, ઓછું કાર્ય છે તે ઓક્સિજિનેટ તરીકેનું વર્તે છે. અને આ કારણના લીધે જ C4 વનસ્પતિઓની ઉત્પાદકતા અને ઉત્પાદન વધારે હોય છે. આપણે પ્રશ્ન પણ પૂછાય કે શા માટે C3 વનસ્પતિઓ કરતાં C4ની ઉત્પાદકતા વધારે છે, તો કારણ કે ત્યાં રુબિસ્કો ઉત્સેચક ઓક્સિજન સાથે જોડાઈ શકતો નથી. શા માટે, તો એની અંતઃકોષીય કાર્બનની સાંદ્રતામાં વધારો જોવા મળે છે એટલા માટે. તો આઈ હોપ કે હવે તમને મગજમાં બેસી ગયું હશે કે પ્રકાશ શ્વસન એટલે શું, C3માં કેવી રીતે શા માટે જોવા મળે છે અને C4માં કેવી રીતે થતું નથી તે. તો આમ મિત્રો આખું પ્રકાશ શ્વસન છે, ત્રણ અંગિકા ભાગ લઈએ છીએ. આ જરાક નોટ કરી લેજો, હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર હકીકતમાં શું થાય છે તે આખી આખું સાયકલ સ્વરૂપે દર્શાવેલું છે. 75% કાર્બન ડાયોક્સાઇડ મળી જાય છે, 25% કાર્બન ડાયોક્સાઇડનો વ્યય થાય છે. આખી આખી પ્રોસેસ મિત્રો સારી રીતે નોટ કરી લેજો. તો
તો અહીંયા આપણું પ્રકાશ વર્ષન પૂરું થાય છે મિત્રો. ત્રણે ત્રણ સાયકલમાં શું ડિફરન્ટ છે તે પણ આપણે યાદ રાખવાના છે. પ્રકાશ વર્ષનને સી ટુ પથ તરીકે પણ ઓળખવામાં છે. કારણ શું? તો અહીંયા ફોસ્ફોગ્લાયકોલેટ બને છે, બે કાર્બનવાળું એટલા માટે. હવે મિત્રો, એક પથ છે સી એ એમ, જે તમારી બુકની અંદર નથી આપેલું, છે સાવ નાનું એવું, પરંતુ જરાક આપણે જોઈ લેશું કે જે શુષ્ક વનસ્પતિઓ છે ત્યાં સી એ એમ પથ જોવા મળે છે, જેના વિશેનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આટલું મિત્રો તમારે સાહિત્ય તૈયાર કરવાનું છે. અને એ સિવાય સી થ્રી અને સી ફોર વનસ્પતિનો જે ભેદ છે એનું કોષ્ટક તમને 13.1 આપેલું છે તે તમે તૈયાર કરજો મિત્રો. હવે જે આ 13.1 કોષ્ટક છે તે તમારી રીતના તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, કેમકે હવે આપણે બધું જ ભણી ગયા છીએ. તો એટલા માટે હવે એ તમને જે કોષ્ટક આપેલું છે બાજુમાં જે જવાબ આપેલા છે તે પસંદ કરતા આવડશે. ટ્રાય કરજો, જો ન થાય તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તે ભણીશું. પરંતુ એ પહેલાં તમે તમારી રીતના ટ્રાય કરી લેજો કે એની અંદર કેવા કેવા જવાબ આવી શકે. બહારથી નથી ગોતવાના, બાજુમાં આપેલા જ છે, એમાંથી કોઈ એક જ ગોતવાના છે. તો હવે આપણે જરાક 3D એનિમેશન દ્વારા પ્રકાશ શ્વસન સમજીએ. તો હવે મિત્રો, કે પ્રકાશ શ્વસન ક્યારે થાય છે? તો જ્યારે O2 વધારે હશે અને CO2 કેવું હશે, ઓછું હશે ત્યારે. તો ત્યારે O2 છે તે અંદર પ્રવેશશે. જો O2 અંદર પ્રવેશે છે અને એના પરિણામે CO2 બહાર નીકળે છે. તો આવું ક્યારે થશે? કે જ્યારે ઓક્સિજનની સાંદ્રતા વધારે હશે ત્યારે. તો O2 અંદર પ્રવેશે છે, CO2 બહાર નીકળે છે, હરિતકણની અંદર થાય છે. હરિતકણની અંદર થતું શ્વસન કે જેને આપણે પ્રકાશ શ્વસન તરીકે ઓળખીએ છીએ. તો હવે અહીંયા શું થાય છે મિત્રો, કે જ્યારે આપણે જોઈએ તો જે આ સ્ટોમેટા છે, સ્ટોમેટા એટલે કે વાયુરંધ્ર, તો વાયુરંધ્ર છે એની અંદર જો કે CO2 નહીં પ્રવેશી શકે ત્યારે ઓક્સિજન અંદર પ્રવેશશે. ઓક્સિજન પ્રવેશશે એટલે ગ્લુકોઝ નહીં બને અને RuBP છે તે ફોસ્ફોગ્લાયકોલેટ બનાવે છે ઓક્સિજન સાથે. જો અને RuBP છે, ઓક્સિજન છે, એની સાથે જોડાય અને ફોસ્ફોગ્લાયકોલેટ બનાવે છે. અને તમે જોઈ શકો છો. હવે મિત્રો, કે જે શુષ્ક પ્રદેશ છે એની અંદર દિવસ દરમિયાન વાયુરંધ્ર બંધ હોય છે, એટલા માટે O2 છે તે પ્રવેશશે અને ફોસ્ફોગ્લાયકોલેટ બનાવે છે. અને એના કારણે જે C3 વનસ્પતિ છે તેની અંદર પ્રકાશ શ્વસન ફોટોરેસ્પિરેશન થાય છે. પરંતુ અહીંયા જે C4 વનસ્પતિ છે એની અંદર થશે ને, કારણ કે એની અંદર જે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધી જાય છે. અહીંયા બંડલ સેલ આપેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. તો એની અંદર જે CO2 છે તેની સાંદ્રતા વધી જાય છે. જે C4 વનસ્પતિ છે એ C4 વનસ્પતિની અંદર ફોટોરેસ્પિરેશન પ્રકાશ શ્વસન જોવા મળતું નથી, કારણ કે એની અંદર એ પ્રકારની કાર્યપત્તિ હોય છે કે તે સતત એના કોષની અંદર CO2નું પ્રમાણ શું કરી શકે છે, અંતકોષીય પ્રમાણ જાળવી શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે તેને રૂબિસ્કો સાથે જોડી અને એની જે ઉત્પાદકતા છે તે વધારી કરી શકે છે. તો મિત્રો, આ રીતે પ્રકાશ શ્વસન થતું જોવા મળે છે. જ્યારે ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે ત્યારે વનસ્પતિ ઓક્સિજન લે છે અને CO2 શું કરે છે, મુક્ત કરે છે. પ્રકાશની તીવ્રતા વધારે હશે અને ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે ત્યારે, CO2નું પ્રમાણ ઓછું હશે ત્યારે પ્રકાશ શ્વસન થાય છે. હવે કોષ્ટક 13.1 તમે સમજવાની ટ્રાય કરજો મિત્રો. હવે આપણો લેક્ચર છે તે આજે અહીંયા પૂરો કરીએ છીએ. હવે જે મેં તમને કીધું કે આપણે જે CAM પથ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચાલુ કરીશું મિત્રો. સારી એવી તૈયારી કરવાની છે, દરેકે દરેક વસ્તુ સમજવાની છે. પ્રકરણ સાવ સહેલું છે, જો સમજીને તૈયાર કરશો તો. બાકી ગોખશો તો શું થાય છે, કેવી રીતે થાય છે તે કંઈ સમજાશે નહીં. તો મિત્રો, સમજીને દરેક વસ્તુ આપણે ભણવાની છે. તો આજે અહીંયા સુધીનું રાખીએ મિત્રો, બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું મિત્રો. સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ, બેસ્ટ વિશીસ, હેવ એ નાઇસ ડે, થેન્ક યુ સો મચ.